કેમ છો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય હિન્દી. પાઠક્રમ છે 2. કયો છે પાઠક્રમ 2 માં? વર્ણમાળા વ્યંજન. આગળ પાઠ 1 માં વર્ણમાળા સ્વર જોયું, હવે પાઠ 2 માં છે વ્યંજન. ગુજરાતીમાં વ્યંજનને વ્યંજન જ કહેવાય છે. તો પઢીએ ઓર સમજીએ, વાંચો અને સમજો. પહેલું છે કમલ નો ક, તો કમલને આપણે ગુજરાતીમાં શું કહીશું? કમળ. ખ ખટિયા કા ખ, તો ખટિયા કા ખ એટલે ખટિયાને આપણે શું કહીશું? ખાટલો. ગ ગમલા કા ગ, તો ગમલું ગમલા એટલે કુંડો. ગ ઘર કા ગ, તો ઘરને ગુજરાતીમાં ઘર જ કહેવાય. ચ ચરખી કા ચ, ચરખા લખવા માટે ચ શબ્દનો એટલે કે ચ વ્યંજનનો ઉપયોગ થાય છે. તો ચ ચરખી કા ચ, તો ચરખાને આપણે શું કહીશું ગુજરાતીમાં? રેટિયો. છ છત્રી કા છ, છત્રી ન છ એટલે કે છ, છ ને હિન્દીમાં આ રીતે લખાય. છત્રીને ગુજરાતીમાં છત્રી જ કહેવાય. જ જગ કા જ, જગ એટલે જગ જ. જ ઝરના કા જ, ઝરના એટલે ઝરનું. ટ ટમટમ કા ટ, ટમટમ એટલે ઘોડા ગાડી. ઠ ઠઠેરા કા ઠ, ઠ એ ઠઠેરા, ઠઠેરા એટલે ગુજરાતીમાં શું એને કહીશું? કંસા રો. ડ ડમરું કા ડ, ડમરુંને ગુજરાતીમાં શું કહેવાય? ડમરું. ઢ ઢ કઈ રીતે લખેલ છે હિન્દીમાં તે ખાસ જો, ઠ અને ઢ બંને એક ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. તો ઢ ઠથી ઢકના, તો ઢકના એટલે ઢાંકણું. અણ અણ કા, અણનો ઉચ્ચાર કરીશું બા અણ, અણથી શરૂઆત થતી નથી તો તેને આપણે એ વ્યંજનની પાછળ શબ્દની પાછળ મૂકીને પણ શબ્દ બનાવી શકાય છે. તો બાણ એટલે બાણ. ત તલવાર કા ત, તલવાર એટલે તલવાર. થ થન કા થ, થન એટલે કે આંચળ, જે ગાય ભેંસ પ્રાણીઓમાં આપેલ હોય છે. તો થ થન કા થ. આગળ છે દ દરવાજા કા દ, તો દરવાજાને ગુજરાતીમાં શું કહીશું? દરવાજો. તો દ દરવાજા કા દ. આગળ છે ધ ધજા, એટલે કે ધજા કા ધ, ધજાને ગુજરાતીમાં શું કહેવાય? ધજ જ કહેવાય. તો ધ ધજા કા ધ. આગળ છે ન નલ કા ન, તો નલ માટે ન, તો ગુજરાતીમાં આપણે એને શું કહીશું? નળ. આગળ છે પ પ પતંગ કા પ, તો પતંગને ગુજરાતીમાં પતંગ જ કહીશું. ફ ફલ કા ફ, ફલના ફ, તો ફલ હિન્દીમાં આપેલ છે તો ગુજરાતીમાં આપણને શું કહેવાય? ફળ. બ બસ કા બ, તો બસને પણ હિન્દીમાંથી ગુજરાતી બોલવું હોય તો બસ જ કહેવાય. તો બસ કા બ. ભ ભગત કા ભ, તો ભગત કા ભ, તો ભગતને ગુજરાતીમાં ભગત કહેવાય. મ મગર કા મ, તો મગર એ મ માટે, તો મગરને પણ ગુજરાતીમાં મગર જ કહેવાય. ય યતી બાબા, યતી કા ય, આપણે યતી બાબા કહીએ છીએ ને તેમ ય યતી બાબા તરીકે, એટલે કે યતી માટે ય વપરાય. ર રથકા ર, તો રથકા ર માટે ર વપરાય, તો ગુજરાતીમાં રથને આપણે શું કહીશું? રથ જ. લ લડકે કા લ, તો લડકા માટે શું વપરાય? લ, તો લડકા એટલે ગુજરાતીમાં એને આપણે શું કહીશું? છોકરો. વ વજન કા વ, તો ગુજરાતીમાં વજનને વજન જ કહેવાય, તો વજન કા વ. શ શરબત કા શ,
તો શરબત ની ગુજરાતી માં શરબત જ કહેવાય. તો શરબત નો શ, શ આ શ કઈ રીતે લખેલ છે ખાસ ધ્યાન રાખવું. ષટકોણ નો શ કહીએ છીએ આપણે, તો શ ષટકોણ કા શ, ષટકોણ ને ગુજરાતી માં ષટકોણ જ કહે છે, તો ષટકોણ કા શ. સ સડક કા સ, સડક નો સ, તો સડક નો સ ખાસ ધ્યાન રાખવું. શ શ અને શ લખતા કોઈ મુશ્કેલ ન થાય કે શબ્દમાં, તેનું ખાસ ધ્યાન રાખવું, નહીંનો અર્થ નો અનર્થ બની જાય છે. હ હલકા, હ હલ એટલે હળ, એટલે હલકા હ. ક્ષ ક્ષત્રિય એટલે કે ક્ષત્રિય, તો ક્ષત્રિય માટે ક્ષ ક્ષત્રિય નો ક્ષ. વ્ય યજ્ઞ કા, વ્ય પરથી કોઈ શબ્દ ચાલુ થતો નથી, તો જ્ઞ શબ્દને પાછળ પણ મૂકી શકાય છે. તો વાક્ય શું શબ્દ આપણે બનાવ્યો હિન્દીમાં, જ્ઞ યજ્ઞ કા જ્ઞ, તો યજ્ઞ ને યજ્ઞ જ કહેવાય. ત્ર આ બારાક્ષરી કે મૂળાક્ષરો દરમિયાન આપેલ હોતા નથી, પરંતુ આ બે જ અક્ષરો આપેલ છે જેનો દરેક શબ્દ કે અક્ષર કે વાક્ય કઈ પણ જગ્યાએ એનો ઉપયોગ થાય છે. તો ત્ર, ત્રનો અક્ષર થી શું બનશે, પત્ર, તો પત્ર નું ગુજરાતી પત્ર જ થાય, તો પત્ર માટે ત્ર શબ્દ અક્ષર મૂળાક્ષર વપરાય છે. આગળ છે શ્ર, શ્ર એ શ્રવણ, શ્રવણ લખવા માટે શ્ર, શ્ર શ્રવણ કા શ, ગુજરાતીમાં શ્રવણ લખાય. આ રીતે આપણે વ્યંજનો જોયા, હવે આગળ અભ્યાસ એટલે કે સ્વાધ્યાય જોઈશું આનું. હવે આગળ શું આપેલ છે પઢીએ એટલે વાંચો. અનુરેખણ કીચે, તો અનુરેખણ એટલે કે લખો એનું એ જ લખવાનું છે. કીજે ઓર લીખે, અનુરેખન એટલે કે એ જોઈ જોઈ અને બાજુમાં લખવાનું છે. તો આ ક, તો પહેલાં છે આછું આછું એટલે કે પોઈન્ટ પોઈન્ટ એટલે કે ટપકા ટપકા આપ્યા છે, એને આપણે ઘાટી પેન્સિલથી ઘૂંટી અને સ્વચ્છ સુંદર અક્ષરે આ બે લીટીમાં સમાય એ રીતે આપણે મૂળાક્ષરો કે વર્ણમાલા લખીશું. પહેલો છે ક, તો આખો ક ક, પછી બીજી વખત છે ખ, બીજો શબ્દ અક્ષર, તો ખ ખ ખ લખીશું. એ રીતે ગ, ગ અંગારિક શબ્દ ડ, પછી ચ છ જ, જ અંગારિક શબ્દ અક્ષર, તો આ બધાને ઘૂંટી અને બાજુમાં સ્વચ્છ અક્ષરે આપણે લખીશું. હવે આગળ છે ટ, એને પણ ઘૂંટી અને નીચે લખવાના છે, તો ટ ને પણ ઘૂંટવાનું અને આ આપેલ લાઈન દરમિયાન લખવાના છે. ટ છે, ઠ છે, ડ છે, ઢ છે, અણ છે, ત છે, થ, દ, ધ, ન, પ, આ બધા શબ્દો એટલે કે અક્ષરોને ઘૂંટી અને બાજુમાં સ્વચ્છ અક્ષરે લખવાનું છે. આ આગળ છે ફ, પ, ભ, મ, ય, ર, લ, વ, શ, છ, શ, ઘૂંટી અને સ્વચ્છ અક્ષરે બાજુમાં લખવાનું છે. આગળ છે હ, ક્ષ, જ્ઞ, ત્ર અને શ્ર, આ બધા ઘૂંટી અને બાજુમાં સ્વચ્છ અક્ષરે લખવાનું છે. આ પ્રમાણે અહીં આપણે ઘૂંટી અને સારા અક્ષરે મૂળાક્ષરો બધા લખવાના રહેલ છે. હવે પાઠ બે નું આપણે જોઈશું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં નંબર એક, પ્રશ્ન એક, એમાં શું આપેલું છે, ગુજરાતી ઓર હિન્દી વર્ણો કે સહી જોડે મિલાઈએ, એટલે કે શું આપેલ છે આ આપણે સાદી ભાષામાં, આપણી ગુજરાતી ભાષામાં આને શું કહીશું, જોડકા. તો જોડકામાં બે બ્લોક આપેલા છે, અ અને બીજો બ. અમાં છે ગુજરાતી શબ્દો અને બમાં છે બધા હિન્દી શબ્દો. જે ગુજરાતી શબ્દો અમાં આપેલ છે એ શબ્દોને હિન્દીમાં કઈ રીતે લખાય છે એને એની સામે જોડવાનું રહે છે, તો ત્યાંથી જોઈશું. પહેલો છે જ, તો જ ને હિન્દીમાં કઈ રીતે લખાય, આ રીતે જ, તો આપણે એને એની સાથે જોડીશું. આગળ છે ભ,
તો ભ ને આપણે જોડીશું હિન્દીના મૂળાક્ષરમાં ભ, આ રીતે જોડીશું. હવે આગળ છે ખ. ખ ને આ રીતે એટલે કે આ શબ્દ આ મૂળાક્ષર વર્ણમાળા સાથે જોડવાનું રહેલ છે. ખાસ ધ્યાન રાખી અને જોડવું, બીજા શબ્દ કે બીજા મૂળાક્ષર સાથે જોઈન્ટ થઈ ન જાય, નહીં તો આપણે પરીક્ષા દરમિયાન કે લેખન દરમિયાન એ આપણને ખોટું પડેલ કહેવાય. પછી છે લ. લ ને આ રીતે એટલે કે બમાં હિન્દી મૂળાક્ષરમાં આ રીતે જોડવાનું છે. હવે છે ક. ક ને પણ બમાં એટલે કે હિન્દી મૂળાક્ષરમાં ક સાથે જોડવાનું છે. ક અને ફ બંને એક સરખા દેખાતા હોવાથી ખાસ ધ્યાન રાખવું કે ક ફમાં કે ફ કમાં ન જોડાઈ જાય. હવે આગળનો મૂળાક્ષર એટલે આગળનો વર્ણમાલા છે આપણી ફ. તો ફ છે બમાં ક્યાં આપેલું છે, સૌથી ઉપર. તો આપણે ફ ને ગુજરાતીનો ફ ને હિન્દીના ફ સાથે જોડીશું. એક નંબર અહીં પૂરો થયો. હવે બીજો નંબર, તો ઘ ને ઘ સાથે જોડીશું હિન્દીના. છ ને હિન્દીના છ સાથે જોડીશું. ગુજરાતીના ટ ને હિન્દીના ટ સાથે જોડીશું. ઠ, આ ઠ ને ખૂબ ખાસ ધ્યાન રાખવું, તો એને બની બમાં આપેલ ઠ સાથે હિન્દીના જોડીશું. અમાં આપેલ છે ગુજરાતીનો ડ, તો આપણે બમાંથી શોધીશું ગુજરાત હિન્દીનો ડ અને તે બંનેને એક લીટી દરમિયાન જોડીશું. હવે આગળ આપેલું છે અમાં ન, તો બમાં પણ ન હિન્દીમાં કેવી રીતે લખાય તે જોઈ અને એની સાથે આપણે જોડીશું. આ દરમિયાન અહીં પ્રશ્ન એક એટલે કે જોડકા સહી જોડે મિલાઈએ પ્રશ્ન એક પૂરો થાય છે. હવે આપણે આગળ પ્રશ્ન બે, વ્યંજન હિન્દી મેં લીખે. અહીં ગુજરાતીમાં આડા અવળા વ્યંજનો આપેલા છે, તો આપણે એના સામે સાચો હિન્દીમાં કઈ રીતે લખાય તે રીતે લખવાનું છે. તો એ પહેલું શું આપેલું છે વ્યંજન ક, તો હિન્દીમાં આ રીતે ક લખાય. જ ને હિન્દીમાં આ રીતે જ લખાય. દ ને કઈ રીતે લખાય, આ રીતે દ લખાય. બ, બ ને આ રીતે હિન્દીમાં બ લખાય. લ વ્યંજનને આ રીતે લ લખાય. ખૂબ ખાસ લમાં પણ ખૂબ ખાસ ધ્યાન રાખવું. હવે આગળનું વ્યંજન છે ખ, તો ખ ને આ રીતે લખાય. જ ને હિન્દીમાં જ આ રીતે લખાય. આ શું છે, ધ ઉપર છેક સુધી લીટું આપ્યું હોય તો ઘ ઘરનો થાય, પણ આ નાનું લીટું છે એટલે કયું ધ, ઘ કે ધ છે તો આપણને નાનું લીટું આપ્યું હોય નીચેની સાઈડ તો એને શું કહેવાય, ધ. ધજાના ધને આપણે હિન્દીમાં આ રીતે લખીશું. ઘ અને ધમાં ખૂબ ખાસ ધ્યાન આપવું. હવે છે ભ, તો હિન્દીમાં ભ ને આપણે આ રીતે લખીશું. વ ને હિન્દીમાં વ આ રીતે લખીશું. ગ ને હિન્દીમાં ગ આ રીતે લખીશું. ઢ ને આ રીતે ઢનો ઠ ન થઈ જાય, ખૂબ ખાસ ધ્યાન રાખવાનું. પ ને પ, મ ને મ, સ ને સ. હવે આગળ છે ચ ગુજરાતીનો, તેને હિન્દીમાં આ રીતે ચ લખાય. અણ, તો હિન્દીમાં આ રીતે અણ લખાય. ફ, તો ખાસ ધ્યાન રાખવું ફ નો ક ના થઈ જાય અને ક નો ફ ન થઈ જાય, તો માટે ફ ને ખાસ ધ્યાન અને વ્યવસ્થિત રીતે લખવું, ન તો લખેલ પણ લખાણ ખોટું કહેવાય. આગળ છે ય, તો ય. જ્ઞ, તો જ્ઞ. અહીં આ પાઠનું સ્વાધ્યાય પૂરું થાય છે, તો તમારા આપેલ હિન્દીની નોટમાં પાઠ બે એનું સ્વાધ્યાય પ્રશ્ન એક જોડકા અને આ હિન્દી ગુજરાતીના વર્ણો લખવાના રહેશે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીં આજે આપણો પાઠ બે સંપૂર્ણ પૂર્ણ થાય છે. આવજો.